નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. શહેર શતક સાથે હું છું ધરા. નમસ્કાર, હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ. વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. ભારે વરસાદથી પોપટપરાનું નાડું પાણીમાં ગરકાવ થયું. રેલનગર અને પોપટપરામાં જવા માટેનો રસ્તો બંધ. સ્થાનિકોએ હવે મોરબી રોડ અને રેલનગર બ્રિજ પર થઈને જવું પડશે. વાહન વ્યવહાર માટે હાલ પોપટપરા ગરનાડું બંધ કરાયું. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના છે. રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલ બાદ હવે રાજકોટમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવવા માંડ્યા છે. પોપટપરા વિસ્તારના આ દ્રશ્યો છે. પોપટપરા નાડામાં પાણી ભરાઈ ગયા છે અને હાલ અવરજવર માટે આ નાડું બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આજે સવારથી જ વાતાવરણ છે તેની અંદર પલટો છે તે આવ્યો છે અને શહેર અને સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. રાજકોટના પોપટપરા વિસ્તારની અંદર અમે પહોંચ્યા છીએ કે ત્યાં આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પોપટપરાનું જે નાળું છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યું છે. દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે નિર્માણ પામતી હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે પોપટપરાના નાલાને રિનોવેશન કરવા અને આ પ્રકારની પરિસ્થિતિ ન થાય તે માટે થઈને ખાસ કરીને દર વખતે અલગથી બજેટ છે તે ફાળવતા હોય છે. પરંતુ આ દ્રશ્યોની અંદર જુઓ કે ફોર વ્હીલ છે તે આ વિસ્તારમાંથી અત્યારે પોપટપરા નાલામાંથી અત્યારે નીકળતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અહીં સ્થાનિક લોકો માટે જે અવરજવર છે તે બંધ કરવામાં આવી છે. રાજકોટના રેલનગર અને પોપટપરા વિસ્તાર છે તે પ્રભાવિત થતા હોય છે અને આ વખતે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. પોલીસ તંત્ર છે કે તેમના દ્વારા આ વિસ્તારની અંદર વાહનોની અવરજવર ન થાય તે માટે થઈને બંધ છે તે આ વિસ્તાર કરવામાં આવ્યો છે. પોપટપરાના નાલા થી લઈ અને પોપટપરા અને રેલનગર તરફ જો લોકોને જવું હોય તો તેમના માટે થઈને મોરબી રોડ તરફનો રસ્તો છે તે અત્યારે ચાલુ છે તે રાખવામાં આવ્યો છે. એક વ્યક્તિ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ પ્રકારની પરિસ્થિતિ. શું કહેશો, કઈ પ્રકારની પરિસ્થિતિ? હા, હાલો સાહેબ, હું છું ને પરદેશી જો એટલે અમદાવાદ ગાંધીનગરથી આવું છું. પણ વર્ષોથી પોપટપરા નાળાની જે પ્રોબ્લેમ છે એ વર્ષોથી આમને આમ ચાલે. કાયમ માટે કોંગ્રેસનું છે, એના માટે થઈને ભાજપવાળાનું કોઈ ઓલું નથી. આ જે આટલા વર્ષો થઈ ગયા, કોઈ પણ જાતની એક કલાકના અંદર કે પાણી જતું રહીએ આવશે જશે, આમ નહીં આમ ટ્રાફિક રિક્ષાવાળા બધા સુધી પાણી પહોંચી જતો બધે ઠેઠ. આટલું જુઓ સાહેબ, તમે તકલીફ તો દેખો. રિક્ષાની અંદર જતા જોવા મળી રહ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, કઈ તરફ જઈ રહ્યા છો, ખાસ કેવી મુશ્કેલી વરસાદ કારણે? મુશ્કેલી સાહેબ એવી છે કે અત્યારે તમે જો આમાં નીકળ્યા એમ નથી. અમારે ધંધો કરવો, કઈ રીતે ધંધો કરવો? બરોબર, અમારે જવું છે તે રીતે. પોલીસ હજુ ફૂલ બંધ છે સાંધિયા ફૂલ. બરોબર, તો જવું કઈ બાજુ? અમારે અમે રેલનગર જવું, કઈ બાજુ જવાનું અમારે? આપણી સાથે રિક્ષા ચાલક છે, તેમની સાથે પણ વાત કરીશું. કઈ સાઈડ જવા માંગો છો? હવે અત્યારે રેલનગર જવા માંગીએ છીએ, પણ રેલનગર અમારે જવાય એમ નથી. ઓલી બાજુ સાંધિયા ફૂલ બંધ છે, તો અમારે જવું તો જવું કઈ જગ્યાએ? આ રસ્તો વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ કેટલાક વાહન ચાલકો છે તે જીવના જોખમે પણ પોતાના વાહનો પોપટપરા નાલામાંથી કાઢતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ ચોક્કસથી કરતી હોય છે, પરંતુ ક્યાંક જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે દર વખતે એક જ વરસાદની અંદર ખુલ્લી છે તે પડી જતી હોય છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો, જે 150 ફૂટ રિંગ રોડ હોય, યાજ્ઞિક રોડ હોય, ગોંડલ રોડ હોય, યુનિવર્સિટી રોડ હોય, તમામ રસ્તા ઉપર આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. કેટલાક બાઇક ચાલકો છે કે તે પોતાનું બાઇક કાઢવાનો પ્રયાસ છે તે અત્યારે કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક જે પોપટપરાનું નાળું છે કે તેની અંદર પાણી ભરાઈ જવાને કારણે રેલનગર અને પોપટપરાના અંદાજિત કહી શકાય કે 2 થી 2.5 લાખ લોકો છે કે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યોની અંદર જુઓ કે હું જે જગ્યાએ ઊભો છું ત્યાં પણ ઢીચણ સમા પાણી છે તે અત્યારે જે નદી વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે રાજકોટમાં 1.5 ઇંચ વરસાદને અંદર રાજકોટ મહાનગરપાલિકાની પોલ વરસાદે ક્યાંક ક્ષતિ કરી દીધી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવતી તેની સામે પણ હવે સવાલ ઉઠાવવાની તાતી જરૂર ઊભી થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. 1.5 ઇંચ વરસાદની અંદર રાજકોટ શહેર પાણી પાણી થઈ ચૂક્યું છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો આગળ વાત કરીશું.